વાલોડ મામલતદારે વાલોડના રવિ શાહને શાંતિમાં ભંગના આક્ષેપો કરી નોટિસ આપી હતી. આ મામલે મંગળવારે 1.5 કલાકની પ્રશ્નાવલી કરી હતી, જેથી તેઓ બેભાન થઈ પડી જતા મહિલાઓએ તાળી અને વેરણ લઈ વિરોધ કર્યો હતો. આ વાત ફેલાતા ટોડાએ મામલતદાર કચેરીએ ભેગા થયા હતા, જેથી ટોડાએ આક્રોશ વ્યક્ત કરતા ડીવાયએસપી પ્રાંત અધિકારી વ્યારા આવી રાતના 11:30 કલાકે મામલો થાળે પાડ્યો હતો. અઠવાડિયા પહેલા વાલોડમાં આરટીપીસીઆર કીટ ન હોવાથી રવિ શાહે રજૂઆત કરી હતી. સોમવારે તેને રિપોર્ટ મુદ્દે યોગ્ય જવાબ ન હતો. વાલોડના મામલતદાર અભિષેક સિંહાએ વાલોડના જ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રવિ શાહને સુલેહના ભંગ, જાહેર સુલે શાંતિમાં ખલેલ પહોંચાડી વારંવાર આવા ગુના કરવા ટેવાયેલા હોય એવા આક્ષેપો સાથેના કારણોસર બપોર 4 કલાકે પોલીસ કર્મી સાથે મામલતદાર કચેરીમાં બોલાવી બેસાડી રાખી અને સાંજે 6 કલાકે નોટિસ આપી હતી. વાલોડ મામલતદારે રાત્રે 8 વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા, જેમાં પૂછપરછમાં રવિ શાહે નીચે પડી જતા બેભાન થઈ ગયા હતા. તબીબને ન બોલાવતા લોક ટોળા ભેગા થઈ ગયા હતા. તેમના વિરુદ્ધ એક્શન 100% લેવા છે. બેસાડી દીધો કોન્સ્ટેબલ જોડે. ઓકે સર. તમે ભૂલ નથી કરી, 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 ભૂલ નથી કર
આજે જે બી પ્રકરણ થયું આજે એમના માટે એ ધારાસભ્યના ગુનો દાખલ છે. મારી ડિમાન્ડ આપણે એ છે કે એમની સામે ગુનો દાખલ થવો જોઈએ. આ પબ્લિક આજે સંક્રમિત થાય કોની જવાબદાર? મિસ્ટર સિન્હા જવાબ આપો, પ્લીઝ આન્સર યુ. પ્રતિનિધિ છે, સરકાર પ્રતિનિધિ કોણ નીકળા? સરકાર થઈ ગયું છે કે